ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આજે ધોરણ 3 એમાં પ્રકરણ 3 તે પાઠ્યપુસ્તકમાં સમજીએ છીએ. પ્રકરણનું નામ છે આપો અને લો. તો જો અહીંયા હું કીટુ છું, એ કીટુ બોલે છે અને આ મારું ઘર છે. તે શું મોટું નથી આ એનું ઘર છે? એ કહે છે કે મોટું છે કે નથી તો તમે જુઓ. તેમાં 100 ઓરડા છે, એટલે કે આ 100 સંખ્યા આપેલી છે એટલે 100 ઓરડા એ ગણતરી કરે છે. તેમના કેટલાક ઓરડામાં રંગ પૂરવા માં હવે આપણે એને મદદ કરવાની છે. અહીંયાથી જો એને કીધું છે કે તમારે કઈ જગ્યાએ રંગ પૂરવાના, તો હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું, તો હું 12 નંબરના ઓરડા ઉપર પહોંચવા તેને અને તેને રંગ કરવા માટે 2માંથી 10 એમ ઉમેરું છું. એ બાર બાર એમ એવી રીતે ઉમેરતી જવાનું, બાર બાર સંખ્યા, એટલે એવી રીતે જે સંખ્યા આવતી હોય એમાં તમારે રંગ પૂરવાના રહેશે. એવી રીતે બધું આખું એનું છે ખાનું, તેમાં રંગ પૂરી લેવાના રહેશે. પછી 2 થી 12 સુધીનો કૂદકો એટલે 10 થાય, એટલે 10 પગલાં લીધા એ બરાબર ગણાય. પછી આગળ હવે 14 ઉપરથી 1 કૂદકો મારવાનો રહેશે, પ્રયત્ન કરે છે પોતે. પછી 14 વત્તા 10 એટલે 14 પછી બીજા 10 કૂદકા મારે છે, તો ક્યાં કેટલા 24. પછી આ ઓરડામાં તમારે રંગ પૂરવાનો રહેશે. પાછળ જે આપ્યું છે એમાં 24 છે, એમાં પછી પાછળ રંગ પૂરવાના. પછી 22માંથી 41 સુધી એવી રીતે તે કૂદકા મારે છે એટલે 42 આવે, તો એવી રીતે રંગ પૂરતા જવાનું રહેશે. 42 પછી 22 વત્તા 20 બરાબર 42 થાય. અહીંયા એવી રીતે સમજાવેલ છે તમને, એવી રીતે કુલ સંખ ક્યાં પગલાં કઈ જગ્યાએ આવે અને કેટલા પગલાં એને ભર્યા એ રીતે પછી કૂદકા મારે છે ત્યાં તમારે રંગ પૂરવાના રહેશે. આખા પ્રકરણમાં ખાનું જે આપેલું છે આગળ એમાં એવી રીતે રંગ પૂરવાના રહેશે. કીટુના ઘર પરથી નીચેના પ્રશ્ન માટે હવે આપણે અહીંયા જાણીએ, તો 34 થી 10 ઓછા, હવે 34 છે સંખ્યા, એમાંથી 10 આપણે ઓછા કરી તો કેટલા થાય? એવી રીતે સરવાળો કરો અથવા બાદબાકી કરો તો સંખ્યા જવાબ એક જ આવશે, તો 24 થાય. હવે 53 છે, એમાંથી 20 આપણે ઓછા કરી તો 33 થશે. 31 થી 11 વધારેથી વધારે કે એટલે 42. હવે 31 થી 11 વધારે છે એટલે એનો જવાબ આવે 42. પછી 66 થી 11 ઓછા એટલે 55 થાય. પછી 62 વત્તા 13 એટલે 75 થશે. અને 89 થી 23 ઓછા એટલે 66. પછી 10 અને બીજા 40 વધારે, તો 10માં 40 ઉમેરી તો કેટલા થાય? 50 થશે. એવી રીતે 28માં ઉમેરતા 37 થાય. 9 અને 44 સરવાળો કરીએ તો 53 જવાબ આવે. પછી 98માંથી 34 બાદ કરીએ તો 64 જવાબ આવે. અને 4ને વધારાના જે 37 છે તે કરીએ તો એમાં 41 જવાબ આવે. અને 83માંથી 35 લઈ લઈએ તો આપણે કેટલા અંક થશે? 48. હવે એ સરવાળા જે આપણે આવી રીતે કહી રહ્યા છે તમારે પાઠ્યપુસ્તકમાં તમે જવાબ લખી લેજો. પછી હવે મારો ખોરાક શોધો. હવે બોલે છે, મિત્રો મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડામાંથી ખાવાની વસ્તુઓ છે, ઓરડાનો ઓના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તેમની નિશાનીઓ ફરી છે, તો હવે તમે જુઓ. હવે તમને શું શું મીઠાઈ જો આપણા ઓરડામાંથી હવે ગોતવાની છે, એ પાછળ એના જે સમજાયું છે એ પ્રમાણે આપણે આમાંથી મીઠાઈ ગોતીને તમે ખાજો. હવે 37 વત્તા 9 એટલે 46, એવી રીતે જવાબ આવશે. તો 46 જે આવતું હોય ત્યાં કીડીબેન જો બોર ખાય છે, આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે? હવે કીડીબેન બોલે છે. પછી 65 ઓછા 30 એટલે 35 જવાબ આવે. અહીંયા આવી રીતે જગ્યા છે એમાં જવાબ તમે લખી લેજો, 46 અને 35. પછી 46 વત્તા 20 પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે. પછી 67 અને અહીંયા જવાબ આવશે, આનો જવાબ છે 67. 46 વત્તા 20 એટલે 67 થશે. અને 46 વત્તા 21 તો એનો જવાબ અહીંયા આગળ લખેલો છે એ આનો જવાબ છે. પછી એવી જ રીતે કેવી રીતે કરશો તમે આગળ, તો 57 અહીંયા લખવાનો છે આનો જવાબ, 57 આવશે. એવી રીતે મીઠાઈ ગોતવાની છે તમારે આગળના જે ખાનામાં છે, અહીંયા જે જવાબ આપ્યો છે એ ખાનામાં મીઠાઈ તમને મળશે. ઉંદર સમોસું જો ગોઈતું છે, અહીંયા પણ લાડુ ગોઈતો છે. પછી એવી રીતે મીઠાઈ તમને મળી જશે, સરવાળા કરતા જશો એવી રીતે. પછી અહીંયા બાદ કરેલા છે, 66માંથી 55 બાદ તો 11 વધે. અને 36માં 9 ઉમેરી તો 9 બાદ કરી તો 27 જવાબ આવે. એ રીતે અહીં જે જાય છે વચ્ચે જે ખાના ખાલી છે એમાં આવી રીતે જવાબ સરવાળો કરી અને લખવાના રહેશે. સરવાળો સહેલો બન્યો. હવે જો કઈ આ સરવાળાની રીત તમને શીખવી છે, સહેલા સરવાળા કેવી રીતે કરવા એના માટે, તો અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા અને રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું 37 એટલે 30 વત્તા 7, પછી 21 એટલે 20 વત્તા 1, તો તેથી 37 અને 21 મળીને 58 થાય છે. પહેલાં બે કરી બે પહેલાં બે હું કરી શકું
એટલે આવી રીતે સરવાળા કરો તો તમને જલ્દી આવડી જાય. એમાં 37 છે આગળ, એની પાછળ એક જીરો લગાડી દેવાનો, એ 20 છે તો એની પાછળ જીરો લગાડી, અને એક છે તે છૂટું પાછળ એકમ, એટલે જલ્દી સરવાળા આવડી જાય. પણ તેણે 37 અને 21નો સરવાળો એટલો ઝડપી કરી કેવી રીતે કર્યો કે આ ગણતરી કરી આવી રીતે, પછી આવી રીતે તમે પણ સરવાળા આવી રીતે શીખી શકો છો. ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ સરવાળા કેવી રીતે કરવાના. જો 26 વત્તા 43, પછી 20 અને વત્તા 6 બરાબર 40 વત્તા 3, એવી રીતે વત્તા વત્તા બે જુદું પાડતું જવાનું એટલે સરવાળો તમને ફાવશે. 26ના આપણે 20 વત્તા 6 એમ છૂટા પાડી દેવાના, પછી 43 છે તો એને 40 આગળ લખવાના, અને વત્તા 3 એટલે એમ ભાગ પાડી દઈએ તો એ સરવાળો જલ્દી તમને ફાવશે. પછી સરળ છે એવી રીતે 40 અને 20નો પણ એવી રીતે 3 અને 6 એનો સરવાળો જુદો કરીએ એટલે જલ્દી સરવાળો મળી જશે. તો એનો જવાબ આવી જશે 69. હવે કહો કે તમે એને બીજી રીતે કરશો, આવી રીતે બીજી રીતે પણ થઈ શકે છે. જો 33 અને અહીંયા છે 56, તો 33 હોય તો પહેલાં 30 ને 3 છે એ છૂટા, એટલે પછી અહીંયા 56 છે એના પહેલાં 50 અને 3 વત્તા 6, એટલે એવી રીતે આ બે સાથે અને આ બે સાથે એવી રીતે સરવાળો થઈ શકે છે એટલે એનો જવાબ તરત મળી જશે. પછી 80 અને 9 છે તો પહેલાં 8 અને 9 એવી રીતે તમે તમારી જાતે રફનોટમાં પણ આવી રીતે કરી શકો છો. જુઓ કે તમે આ સરવાળા એ જ રીતે કરો તો તમને જલ્દી આવડી જશે. અહીંયા પણ એવી રીતે દાખલા આપેલા છે જગ્યા ખાનામાં, તો તમે એવી રીતે 50 વત્તા 7 એટલે 57 થશે, 50 વત્તા 9 એટલે 69 થશે, 7 70 અહીંયા 73 છે એને છૂટા પાડી દીધા છે. 7 પહેલાં આગળ દશક લેવાનું, પછી એકમ છે એ પાછળ, તો 7 ને 10 એવી રીતે, પછી 20 વત્તા 4 એટલે 24 એમ જવાબ આવે, પછી 90 અને બીજા 3 છે અને વત્તા 4 છે, તો એવી રીતે છૂટા પાડી અને જવાબ સરવાળો તમને સરળ રીતે આવડી જશે. એટલે આવી રીતે આમાં જવાબ પણ તમે લખતા જજો અને સરવાળા ગણતા જજો તો તમને તરત જલ્દી આવડી જશે. હવે કેરી મરચાંની રમત છે અહીંયા આપેલી છે. જો કેરી અને મરચાં ચિત્રમાં આપેલા છે, પાસાની જે જોડી છે એવી રીતે ફેંકી ફોકતું જવાનું અને આની પર તમારે સરવાળો કરતું જવાનું, જ્યાં પાસો પડે એ કેરી અને એ સફરજન આખી રમત તમે રમી શકો છો. પાસાની પાસો જે ફેંકવાનો જે નંબર આવે એની ઉપર તમારે આગળ પછી વધતું જવાનું, મરચું હવે તો એવી રીતે સંખ્યા જે હોય એનો અને એની કેરીનો સરવાળો કરતું જવાનું. પછી અહીંયા પણ એવી રીતે જે આગળ આપણે દાખલા શીખી ગયા એવી રીતે છે. જો 56 આપ્યા છે તો એના 50 થાય અને 6 છે એ છૂટા લખવાના, પછી આ 20 છે તો એના 21 છે તો એના 20 પહેલાં આગળ લખવાના, અને 10 એકમ છે એ પાછળ. પણ આમાં પણ એમ જ છે, 70 વત્તા 6 બરાબર 63 68 71, એ રીતે જે જવાબ આવે છે એ રીતે લખતું જવાનું રહેશે. 70 વત્તા 7 બરાબર 77. પછી અહીંયા જો આ બાળક વિચાર કરે છે તો તમે પણ આવી રીતે વિચારી અને આ રીતે દાખલા છે આ બધાય વાંચજો અને ગણજો, તમારું મગજ પણ થોડુંક કસાશે એને દાખલા આવડી જશે. હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો, ખાનામાં સીધા જવાબ લખી નાખો. હવે અહીંયા છે એ જે બેનો સરવાળો કરવાનો છે આગળથી, એટલે જવાબ તમને મળતા જશે અને જવાબ લખતું જવાનું છે. પછી એક વાર્તા આવે છે. જો અહીંયા હવે દાખલા ગણી ગણીને ઘટાડી ગયો છે તો એક વાર્તા છે એ તમને સમજાવું છું. એક વખત એક સિંહનું બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું હતું, તે રડવા લાગ્યું, મામા એમ બૂમો પાડતું હતું, તમે પણ ભૂલા પડી જાવ તો તમારી મમ્મી મમ્મી કરો ને, એવી રીતે એ બચ્ચું હતું સિંહનું એ પણ એ મામા એમ રાડું પાડતું પાડતું બૂમો પાડવા લાગ્યું. એક વખત પછી એક વૃદ્ધ હરણ હતું, તેને એની જોયું અને એની પર એને દયા આવી એટલે તેને પોતાના ઘરે તે લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું હતું, તેના બીજા મિત્રો સસલો ખિસકોલી એવા પક્ષીઓ બધાય પણ ગભરાઈ ગયા હતા. આથી આપણી વચ્ચે સિંહ બીજા પછી બચ્ચુંને લઈ ગયું હરણ, એટલે બીજા જે નાના હતા સસલોને ખિસકોલી બીજા પક્ષીઓ એ બધા સિંહના બચ્ચાને જોઈને બી ગયા કે આ ક્યાંથી નહીં આવ્યું સિંહનું બચ્ચું, આપણા બચ્ચાઓને તે ખાઈ જશે. બીજાને પણ ડર લાગ્યો કે આ બચ્ચાને લઈ આવ્યું હરણ તો આપણા બચ્ચાને તે ખાઈ જશે. એટલે પછી હરણ કહે છે કે તમે ગભરાશો નહીં, એવી રીતે તમે આનાથી સિંહનું બચ્ચું છે એ ભૂલું પડી ગયું છે અને રસ્તામાં એ મામા કરતું એટલે હું એને એ લઈ આવ્યું છું, એ આપણે એને સાચવવાનું છે. પછી એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે જઈ શકશે નહીં, તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો. એ કે હવે એને હું એની મા પાસે મૂકીવા જાઉં છું. તો એ ઓલું કહે છે સસલો કે ઊભા રહ્યો જોવા દો, આમાં આપણા બચ્ચાને કે ખાઈ નથી ગયું નહીં કે હું ગણતરી કરી લઉં. તો પછી પોતે 240 એટલા હોવા જોઈએ કે આપણા બચ્ચા બધાય થાય ને 240 હતા, હું ગણી લઉં. તો ટીલુએ કહું, સસલા અને હરણ ગણ્યા, ત્યાં તો 27 સસલા અને 48 હરણ હતા. વૃદ્ધે હરણે પક્ષીઓ અને ખિસકોલી બધી ગણતરી કરી, જે પક્ષીઓ હતા 124 અને 38 ખિસકોલી હતી. પછી એનો આપણે અહીંયા જો સરવાળો આવી રીતે શીખીએ, હરણની સંખ્યા હતી 48 અને સસલાની સંખ્યા છે 27, તો આ બેનો સરવાળો કરવાનો રહેશે.
એ રીતે પોતે ગણે છે અને સરવાળા પણ શીખતું જવાનું છે. પછી અરણ અને સત્યાવીસ એ રીતે જવાબમાં આપણે જ્યાં જવાબ લખી લેવાનો છે, તમારે ચાર પાંચ છ ને અહીંયા સાત આવશે એટલે 75 થાય કુલ બે સંખ્યા. પછી અહીંયા પાછું એવી જ રીતે 75 જો જવાબ લખેલો છે ને, દાખલો તમને ગણેલો છે એટલે આવી રીતે તમે જાતે પણ જોજો. પછી આગળ પણ એવી રીતે જ છે, તેવી જ રીતે આપણે પક્ષીઓની સંખ્યા અને ખિસકોલીની સંખ્યાનો સરવાળો કરતું જવાનું છે. તો પક્ષી છે તે 124 હતી અને ખિસકોલી છે ખાલી 38 હતી. આ બેનો સરવાળો કરે તો 162 થાય. એ પછી આ કીડી છે એ હવે બોલે છે, એ ચકલી અને ખિસકોલી બેની સંખ્યા થઈને 162 થાય અને હરણ અને સસલાની બે થઈને 75 થાય. તો બેની સંખ્યા થઈને 237 થશે કુલ. એવી હવે બીજી રમત આવે છે, બલ્બ વીજળીના ગોળા કેટલા છે એ પણ હવે ગણે છે. આ વાત અહીંયા પૂરી થઈ છે, એની સરવાળા પણ આપણે કરી લીધા. હવે આગળ એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા. હવે કારખાનાની વાત આવે છે. બલ્બ એટલે તમને ખબર હશે, લાઇટ ચાલુ કરી આપણે ત્યારે બલ્બ ચાલુ કરતા હોય ને લાઇટ, અને એ બલ્બનું કારખાનું છે. એમાં એને પહેલા દિવસે 270 અને બીજા દિવસે 123 એવી રીતે બલ્બ બનાવ્યા. તો કુલ બલ્બ કેટલા થાય એ સરવાળો જોઈએ. તમનો સરવાળો 350 એવી રીતે થશે. એ પછી અહીંયા પણ એવી રીતે તમને સરવાળો કરી દીધો છે, 270 123 બરાબર 393 એવી રીતે જવાબ આવે છે. ચાલો આજે આપણે આટલું રાખીએ.